हाय स्टूडेंट्स, मैसेल कोनल नायक अमारी चैनल में तमारो स्वागत छे। आजे आपणे धोरण 10 विषय विज्ञान में जैविक क्रियाओं पाठ 3 में मनुष्यनो पाचन तंत्र विषे सीखीशु। एमां 4 मार्कनो प्रश्न आवी शके, एनी अंदर 2 टाइपना प्रश्न आवे। एक तो मनुष्यनो पाचन तंत्र आकृति दोरी समझावो अने बीजो मनुष्यनी पाचन प्रक्रिया समझावो। હવે જ્યારે તમને તંત્ર પૂછેલું હોય તો ફક્ત તંત્ર શેનાથી બને છે એ પહેલા આપણે યાદ કરી લેવાનું અને પછી આકૃતિ દોરવાની। આપણને ખબર છે મિત્રો કે તંત્ર જે બને છે એ વિવિધ અંગોથી બને છે અને પાચન આપણા જીવનમાં ચાલતી રોજની પ્રક્રિયા છે। હવે આપણને ખબર છે કે પાચન એટલે આપણે રોજ જે ખોરાક ખાઈએ છીએ એનું આપણા શરીરમાં જુદા જુદા અંગોમાં એ ખોરાક જાય છે અને પછી એનું પાચન થાય। બસ તો એ બધા અંગોને એક પછી એક તમારે યાદ કરવાના અને એને ગોઠવી દેવાના, એટલે છે ને સરળ। પાચન તંત્રનો જવાબ તમે આરામથી લખી શકો। તો પાચન તંત્ર જે વિવિધ અંગો આવતા છે એમાં પાચન તંત્ર ક્યાંથી શરૂ થયું? તરત તમારા મગજમાં ક્લિક થાય કે મુખથી શરૂ થાય છે। હવે મુખથી શરૂ થાય અને ક્યાં જાય? પાચન અન્નળીમાં। અન્નળીમાંથી આપણે એમ કહીએ કે સેમા ગયો ખોરાક? હોજરી। સાદી ભાષામાં આપણે હોજરી એમ કહેવા, એને જ કહેવામાં આવે છે જઠર। ત્યાર પછી જે અંગ આવે છે, અંગને તમારે જો યાદ કરવું હોય તો એક ટ્રિક આપું છું। ઘણી વખત આપણે ડોક્ટરને ત્યાં જઈએ, પેટમાં દુખતું હોય તો ડોક્ટર કહે કે કંઈક તમારા આંતરડા પર સોજો આવ્યો છે એવું લાગે છે, બરાબર? એટલે ત્યાર પછી શું આવશે? તો તરત મગજમાં ક્લિક થવું જોઈએ કે આંતરડું આવે છે। તો આમાં આપણે 2 અંગો યાદ રાખવાના છે, નાનું આંતરડું અને મોટું આંતરડું, બરાબર છે? પછી ખોરાકનું પાચન થઈ જાય પછી આ જે અપાચિત ખોરાક છે એ મળદ્વાર દ્વારા શરીરની બહાર તેનો નિકાલ થાય। તો આ બધા અંગોને ભેગા કરો એટલે થઈ ગયું આપણું પાચન તંત્ર, છે ને સરળ। તો પહેલા આપણે એની આકૃતિ દોરવાની છે, બરાબર? હવે આકૃતિ દોરો એટલે તરત બધા વિદ્યાર્થીઓ મગજમાં એમ આવે કે મારું ડ્રોઈંગ સારું નથી, મને દોરતા આવડતું નથી। પણ વિદ્યાર્થી મિત્રો, ડ્રોઈંગની આમાં કંઈ જ જરૂર નથી। તમને ફક્ત પાચન તંત્રમાં જે અંગો આવતા હોય એની માહિતી હોવી જોઈએ અને પછી એને આપણે સરસ રીતે ગોઠવી દેવાનું અને એનું નામક નામકરણ કરવાનું, એટલે આકૃતિ પણ સરળ છે। આકૃતિ દોરવાનું ક્યારે બી ભૂલતા નહીં। આકૃતિ એક માર્ક, આકૃતિનો એક માર્ક હોય છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, તમે આ નોટ પેન અને પેન્સિલ લઈને બેઠા જ હશો તો હું જેમ આકૃતિ દોરું છું તેમ તમે તમારી આકૃતિ દોરવાની ચાલુ કરો, બરાબર છે? હવે પાચન તંત્રમાં મુખ, મુખથી શરૂઆત થાય છે તો આપણે પહેલા મુખ દોરીશું, બરાબર? મુખ પછી ખોરાક શેમાં ગયો? પાચન નળીમાં, અન્ન નળીમાં, સોરી, અન્ન નળી। પછી આપણે જેમ ફૂગામાં હવા પૂરી અને ફૂગો જેમ ફૂલે ને તેવી રીતે પાચન નળીનો પોળો ભાગ છે એ પોળો ભાગ તમારે કાન દોરીએ તેમ દોરવાનો, આવી રીતે, બરાબર છે? અને પછી આ જે બીજો ભાગ છે એને લાંબાવો અને પછી આ રીતે દોરી દેવાનું, છે ને સરળ। પછી આપણે જે સર્પિલ આકાર દોરીએ છે એવો સર્પિલ આકાર દોરીશું, આને ડબલ કરી દો, નળીનો ભાગ છે એને તમારે લંબાવી દેવાનું અને એમાં આપણે દોરવાનું છે આંતરડું। તો આંતરડું આ ગુંચળામય છે એટલે 3 વીંટા આવી રીતે દોરી દેવાના, પાચન તંત્રમાં પાચનની તંત્રની અંગોની સાથે સાથે એમાં સહાયક ગ્રંથિઓ પણ આવેલી હોય તો આપણે સહાય ગ્રંથિ દોરી દેશું। એમાં એક સહાય ગ્રંથિ દોરી દીધી અને બીજી સહાય ગ્રંથિ,
સહાયક ગ્રંથિ જે લીવર છે આનો નળી છે તો છે ને સરળ આકૃતિ દોરાઈ ગઈ આકૃતિ દોરાઈ જાય એટલે કામ નથી પતી ગયું હંમેશા એનો નામકરણ હોવું ખૂબ જ જરૂરી છે તો આપણે એને આવી રીતે એરો આપીને નામ આપીશું આ છે મુખ અન્નનાળી અન્નનાળીમાંથી ખોરાક આવે છે હોજરી એટલે કે જઠરમાં જઠરમાંથી ખોરાક આવે છે નાના આંતરડામાં અને પછી મોટા આંતરડામાં તો આ છે મોટું આંતરડું નાનું આંતરડું મળદ્વાર આ સહાયક ગ્રંથિ છે સ્વાદુપિંડ જેને ઇંગ્લિશમાં પેનક્રિયાસ કહેવાય આ છે લીવર એટલે કે યકૃત પિત્તાશય તો આપણી આકૃતિ તૈયાર છે હવે આપણે આમાં જે મુદ્દા વાઇઝ હંમેશા તમે જ્યારે જવાબ લખો ત્યારે એના મુદ્દા પાડવાના જેટલા તમે મુદ્દા પાડેલા હશો એટલો જવાબ તમારો સમજવામાં ચેક કરવામાં સરળ પડે અને તમને લખવામાં પણ સરળ પડશે તો પાચન તંત્ર ખરેખર શું છે તો પાચન તંત્ર એક લાંબી નળીનું બનેલું જેને પાચન નળી કહેવામાં આવે છે તેનું બનેલું છે તો ટૂંકમાં હું લખીશ પાચન નળીનું બનેલું છે નળીનું બનેલું છે પાચન નળીનું બનેલું છે પણ શરૂઆત ક્યાંથી થાય છે મુખથી શરૂ થઈ મળદ્વાર સુધી એનો અંત એ અંત પામે છે આમાં ફરી એકવાર આપણે જોઈ લઈએ મુખ ખોરાક મુખથી લેવામાં આવે પછી એ ખોરાક મુખમાં જે હોય તે આપણે આમાં લખીશું પછી ખોરાક પાચન નળીમાં આવ્યો પાચન નળીમાંથી જઠરમાં આવ્યો જઠરમાંથી પછી નાના આંતરડામાં આવે છે નાના આંતરડામાંથી પછી મોટા આંતરડામાં આવે છે અને અપાચિત ખોરાક મળદ્વાર દ્વારા બહાર નીકળે છે તો પાચન તંત્રની શરૂઆત જેથી શરૂ થાય છે એ આપણે લખીશું મુખ દ્વાર મુખ દ્વાર એટલે મુખ ગુહા મુખ દ્વાર લખીએ એના કરતા આપણે મુખ ગુહા લખીશું મુખ ગુહા મુખ ગુહામાં શું આવેલું છે દાંત જીભ અને સાથે સાથે આપણે ખોરાક ખાઈએ ત્યારે શું અંદર ભળતું હોય લાળ એટલે કે લાળ રસ તો મુખ ગુહામાં ત્રણ વસ્તુ આવેલી છે દાંત લાળ રસ અને જીભ તો આ દાંત શું કરે છે ખોરાકને બરાબર ભરડે છે ચાવે છે અને પછી એ ખોરાક સેની સાથે લાળ સાથે ભેગાય છે અને ખોરાકને પોચો બનાવે છે હવે લાળ સાથે ભેગવાનું કામ કોણ કરે છે ભેળવવાનું કામ કોણ કરે છે તો આ જીભ કરે છે બરાબર હવે તમારે તમારી જાતે એવી વાક્ય રચના બનાવવાની અને એના મુદ્દા લખી દેવાના આપણે ખાલી મેઈન પોઈન્ટ્સ આના પર હું તમને સમજાવીશ લખાવીશ બીજો મુદ્દો બીજા મુદ્દામાં આપણે લઈશું કે આ જે જે પોચો થયેલો ખોરાક છે એ ક્યાં આવ્યો અન્નળી એટલે બીજો આવશે પાચન તંત્રનો એક જે ભાગ હતો એક જે અંગ હતો એ થઈ ગયો હવે બીજો અંગ આવશે અન્નળી પોચો ખોરાક અન્નળીમાંથી પોચો થયેલો ખોરાક અન્નળી મારફતે અન્નળી મારફતે જઠરમાં પ્રવેશે છે ત્યાર પછી જઠર
જઠર જે છે એ પાચન નળીનો પોળો ભાગ છે. હવે જઠરમાં જઠર ગ્રંથિઓ આવેલી છે. જઠર ગ્રંથિઓ. અને જઠર ગ્રંથિઓમાંથી જઠર રસ જે બને છે એ ખોરાક સાથે ભળે છે. તો જઠર ગ્રંથિઓ શેનો સ્ત્રાવ કરે છે હવે એને આપણે સમજીશું. ઘણી વખત આપણે વધારે ખાઈ લઈએ તો આપણે એમ કહીએ કે ભાઈ મને પેટમાં બળતરા થતા છે, મને એસિડિટી. સામાન્ય જે નથી શિક્ષિત તે માણસો પણ એસિડિટી શબ્દનો ઉપયોગ કરે છે. એસિડિટી આવ્યું એટલે એનો અર્થ કે જઠરની અંદર પણ શું છે, એસિડ. બરાબર. એટલે જઠર ગ્રંથિ જે ત્રણ સ્ત્રાવ કરે છે એમાંથી આવશે મંદ HCl, એટલે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ. મંદ હશે સાંદ્રને, સાંદ્રતા આપણને નુકસાન કરે એટલે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ. પછી બીજું યાદ રાખવા માટે ટ્રીક છે ખાલી. તો એસિડિટી થાય એટલે આપણે એમ કહીએ કે કંઈક ઠંડુ પી લઉં, પેપ્સી પી લઉં, રાઈટ. એટલે આની અંદર જે બીજો સ્ત્રાવ થાય છે એ છે પેપ્સિનનો સ્ત્રાવ. પેપ્સિન જે છે એ ખરેખર શું છે, એ પ્રોટીન, એક ઉત્સેચક છે જે પ્રોટીનના વિઘટન માટે કામ લાગે, પ્રોટીનનું પાચન કરવા માટે આ કામ લાગે છે. હવે ત્રીજું યાદ રાખવાની ટ્રીક, ત્રીજું શેનો સ્ત્રાવ થતો હશે. તો આપણે જ્યારે કંઈક પણ બળતરા બધું એસિડ ને બધું આવ્યું, આપણને કંઈક થયું હોય તો આપણે કેવું કંઈક ચીકણું ચીકણું મલમ હોય એવું આપણે લગાવી દઈએ. હવે ચીકણા માટે શબ્દ કયો આવ્યો, શ્લેષ્મ. એટલે ત્રીજો શેનો સ્ત્રાવ થાય છે, શ્લેષ્મનો. બરાબર છે. ઓકે, ત્યાર પછી ખોરાકનું થોડું ઘણું આમાં પાચન થાય અને એ ખોરાક આગળ નાના આંતરડામાં પ્રવેશે છે. એટલે આના પછીનું અંગ થયું નાનું આંતરડું. નાનું આંતરડું જે છે એ પાચન નળીનો લાંબામાં લાંબો ભાગ. બરાબર. એટલે આપણે એના ગુચળામય બનાવ્યો છે એટલે કે ઓછી જગ્યામાં એ સમાય છે. લાંબામાં લાંબો ભાગ છે અને ગુચળામય રીતે બતાવેલો છે એ છે નાનું આંતરડું. નાના આંતરડાની અંદર જુઓ આ નાનું આંતરડું શેની સાથે સાથે લાગેલું છે, અહીંયા એક સ્વાદુપિંડ, અહીંયા પિત્તાશય. બરાબર. એટલે કે આમાંથી જે બી કંઈક આવતું હશે ને તે આ નાના આંતરડાની અંદર ભળતું હશે. એટલે નાના આંતરડામાં પણ ખોરાક, ખોરાક જે છે ખોરાક શેની શેની સાથે ભળે છે, ખોરાક ત્રણ રસ સાથે ભળે છે. એક સ્વાદુરસ, પહેલા આપણે લાઈન વાઇઝ યાદ રાખીએ એટલે તમને યાદ રાખવા સરળ પડશે. પિત્તરસ, સ્વાદુરસ અને આંત્રરસ. સ્વાદુપિંડમાંથી પિત્તરસ, સ્વાદુરસ અને આંત્રરસ. આની અંદર ખોરાકનું સંપૂર્ણ પાચન થઈ જાય. ખોરાકનું સંપૂર્ણ પાચન થાય છે. હવે સંપૂર્ણ પાચન થયા પછી બી કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થાય એટલે એમાં નિપજ તો આવે જ કંઈક તો. બરાબર. તો અપાચિત ખોરાક પણ છે. તો બાકી રહેલો અપાચિત ખોરાક શેમાં જશે, મોટું આંતરડું. એટલે નાના આંતરડા પછી આવશે મોટું આંતરડું. અપાચિત ખોરાક મોટા આંતરડામાં પ્રવેશશે. અને ત્યાં ફક્ત પાણીનું શોષણ થાય, વધારાના પાણીનું શોષણ થાય. અને જે બાકી રહેલો અપાચિત ખોરાક જે છે એ મળદ્વાર દ્વારા શરીરની બહાર તેનો નિકાલ થાય છે. અપાચિત ખોરાક
मळ द्वार द्वारा शरीर ने बाहर निकाल थाय छे। જેને મિત્રો સરળ હવે આમાં બે માર્કના પ્રશ્ન પણ પૂછી શકાય કે પાચન તંત્રના અંગો જણાવો કોઈ પણ ચાર અંગો તો તમે આરામથી ચાર અંગો પણ લખી શકો। આગળના પ્રશ્નમાં આપણે પાચન તંત્ર સમજ્યા છે આ પ્રશ્નમાં આપણે પાચન પ્રક્રિયા સમજવાના છે। ફેર શું છે મિત્રો ખબર છે કે પાચન ક્રિયામાં આપણે જે જટિલ ખોરાક લઈએ છે એ ખોરાકનું વિઘટન જે નાના કણોમાં થાય છે તે સેના સેના વડે થાય છે। આપણને ખબર છે કે ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ જે છે એ રાસાયણિક પ્રક્રિયાને ઝડપી બનાવવા એમાં ઉદ્દીપક આપણે નાખીએ છીએ એટલે આની અંદર જે ઉદ્દીપક વપરાય છે જૈવિક ઉદ્દીપક કહેવામાં આવે છે જેને કહેવામાં આવે છે ઉત્સેચકો। બરાબર તો પાચન પ્રક્રિયા માટે પણ આપણે અમુક મુદ્દાને રિકોલ કરી લેવાનો મગજમાં તૈયાર કરી લેવાના અને પછી પ્રશ્નનો જવાબ લખવાનો। જે જટિલ ખોરાક છે એ કયા સ્વરૂપમાં છે એ યાદ કરી લઈએ અને ત્યાર પછી આપણે કયા કયા ઉત્સેચકોનો આમાં ઉપયોગ થવાનો છે તે યાદ કરી લઈએ એટલે જવાબ આપવો એકદમ સરળ પડશે તમને। આપણે જે ખોરાક લઈએ છીએ આપણે ઘણી વખત એમ કોઈ ખાવાનું હોય ત્યારે આપણા મમ્મી પપ્પા આપણને તમારા મમ્મી પપ્પા તમને શું કહે છે ચલ દાળ ખા તો એમાં પ્રોટીન્સ છે રાઈટ એટલે આપણે જે જટિલ ખોરાક છે એની અંદર પ્રોટીન્સ આવેલા હોય દાળની સાથે સાથે આપણે ભાત રોટલી ને એવું પણ ખાઈએ છીએ તો એમાં શું છે કાર્બોદિત પદાર્થ છે અને ઘીનો તેલનો એનો પણ ઉપયોગ કરીએ છીએ તો એ છે ચરબી। બરાબર મિત્રો તો જે પ્રોટીન્સ છે એ જે સેનું બનેલું છે એ જેના બનેલા હોય કણોના તેનું એમાં રૂપાંતર થશે તો યાદ કરી લો થોડો મિત્રો જરાક તમારે યાદ કરવું પડશે તો પ્રોટીન્સ જે છે એ અમીનો એસિડ્સનું બનેલું છે એટલે પ્રોટીનનું વિઘટન એમિનો એસિડમાં થશે। બરાબર છે અને જે કાર્બોદિત પદાર્થ છે એ કાર્બોદિત પદાર્થ આપણે રોટલી ને એવું બધું ખાઈએ ને તો શું થાય પછી તમને ગળ્યો લાગે એટલે કાર્બોદિત પદાર્થનું શર્કરામાં રૂપાંતરણ થશે ગ્લુકોઝમાં વિઘટન થશે અને જે આપણે જે ફેટી એસિડ્સ આપણે જે ચરબી ખાઈએ એટલે કે ઓઇલ ઘી જે એ છે એની અંદર શું હોય છે એ ફેટ આપણે કે એનાથી ફેટ થવાય એટલે એનું રૂપાંતર ફેટી એસિડ અને ગ્લિસેરોલમાં થશે રાઈટ અને જે પણ એન્ઝાઇમ્સ એટલે કે જે ઉત્સેચકો છે જૈવિક ઉદ્દીપક જેને ઉત્સેચક કહેવામાં આવે છે એ ઉત્સેચક ઓલરેડી આપણે પહેલામાં તંત્રની અંદર જોઈ ગયા એક પેપ્સિન છે પેપ્સિન પછી સ્ટ્રિપ્સિન અમાઇલેઝ લાઇપેઝ બરાબર તો એવા શબ્દો પણ યાદ કરીને અને પછી પ્રશ્નની ગોઠવણી જવાબની ગોઠવણી કરી દેવાની એટલે પ્રશ્નનો જવાબ તૈયાર। બરાબર તો પાચન પ્રક્રિયા છે એમાં આપણે ત્રણ ભાગમાં એને વહેંચીશું એક તો મુખમાં પાચન થશે પછી જઠરમાં પાચન થશે અને નાના આંતરડામાં તો પહેલો મુદ્દો આપણે લઈશું મુખમાં પાચન। મુખ ગુહાની અંદર શું છે દાંત જીભ અને લાળરસ તો દાંત શું કરે છે ખોરાકને નાના નાના કણોમાં ફેરવે છે નાના નાના કણો પછી લાળરસ સાથે ભેગાય છે જે ઓલરેડી આપણે જોઈ જ ગયા છે દાંત લાળરસ લાળ ગ્રંથિમાંથી લાળરસ સ્ત્રવે છે અને જીભ દાંત શું કરે છે નાના કણોમાં ફેરવે છે ખોરાકને અને પછી આ ખોરાક લાળરસ સાથે ભેગાય છે। હવે લાળરસમાં જે ઉત્સેચક છે એ ઉત્સેચકનું નામ છે એમાઇલેઝ રાઈટ અને આ જ્યારે નાના કણો ખોરાકના નાના કણો લાળરસ સાથે ભેગવવાનું કામ કોણ કરે છે જીભ ઓકે હવે આ જે ઉત્સેચક છે લાળરસની અંદર લાળ ગ્રંથિની અંદર જે ઉત્સેચક છે એમાઇલેઝ એ એમાઇલેઝ શું કરે છે સ્ટાર્ચ નો શર્કરામાં ગ્લુકોઝમાં રૂપાંતર કરે સ્ટાર્ચ નો એમાઇલેઝ ઉત્સેચક
ग्लूकोज में रूपांतरण करे छे। बराबर समझाय गयो। हवे आमा थोड़ो एक मुद्दो याद राखे, कई पण वस्तु आपणे ज्यारे एम लाखी एटले बैठे एम नीचे पड़े तो आपणे एम खोराक लीधो आनी अंदर तो बैठो आम पड़तो छे ना, तो ए लयबद्ध रीते आपणा शरीरनी अंदर धीमे धीमे पाच अन्न नळीमां लयबद्ध रीते अंदर प्रवेशे छे। तो ए सेना कारणे छे, तो आपणी जे पाचन नळी छे ए पाचन नळीना भागमां स्नायु आवेला छे। बराबर छे, એટલે તરંગવત સંકોચન સ્નાયુઓનું તરંગવત સંકોચનના કારણે ખોરાક લયબદ્ધ રીતે પાચન નળીમાં પ્રવેશે છે। જઠર માં એટલે બીજો મુદ્દો આપણે લેવાનો છે, જઠરમાં પાચન, જઠરમાં ખોરાક ત્રણ વસ્તુઓ સાથે ભેગાય છે। બરાબર, જઠર ગ્રંથિઓ આવેલી છે, એ ખોરાક જે જાય છે જઠર ગ્રંથિઓમાં જે સ્નાયુઓ આવેલા છે એ સ્નાયુઓ ખોરાકને બરાબર જઠર રસ સાથે મેળવવામાં મદદ કરે છે। તો જઠર ગ્રંથિઓની અંદર જે જઠર રસ આવેલું છે એમાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ, પેપ્સિન અને શ્લેષ્મ, મંદ હાઇડ્રોક્લોરિક એસિડ શું કરે છે, જે આપણે ખોરાક આપણા શરીરમાં પ્રવેશે છે એની અંદર કોઈ બેક્ટેરિયા હોય તો એ બેક્ટેરિયાનો નાશ કરે, સાથે સાથે એ ખોરાકને એસિડિક બનાવે। ખોરાક જ્યારે એસિડિક બને ત્યારે જ આ પેપ્સિન સક્રિય બને છે। પેપ્સિન સક્રિય બને ત્યારે એ પેપ્સિન શું કરે છે, પ્રોટીનનું અંશતઃ પાચન કરે છે, શ્લેષ્મ જે છે એ શ્લેષ્મ શું કરે છે કે આ બધું જ્યારે એસિડિક માધ્યમ થઈ ગયેલું છે તો આ શ્લેષ્મ જઠરને એસિડ થી અને પેપ્સિન થી રક્ષણ આપે છે। જઠરની દિવાલો એસિડ અને પેપ્સિન થી જઠરની દિવાલોનું રક્ષણ કરે છે। હવે આમાં થોડું અંશતઃ પાચન થયું છે, હવે ત્રીજો મુદ્દો જે છે એ પાચન શેણ સંપૂર્ણ થાય છે નાના આંતરડાની અંદર, તો નાના આંતરડામાં પાચન નાના આંતરડામાં ખોરાક જે છે એ કોની કોની સાથે ભળે છે આપણને ખબર જ છે, એક તો પિત્તરસ, તો મિત્રો આ પિત્તરસનું કાર્ય શું, પિત્તરસ જે છે એ ખોરાકને આલ્કલાઇન બનાવે છે। બરાબર, અને જે મોટા મોટા કણો છે ખોરાકના જે મોટા મોટા કણો છે એ મોટા મોટા કણોને નાના ગોળકોમાં રૂપાંતરણ કરે છે, એટલે કે ચરબીના જે કણો છે એને નાના ગોળકોમાં રૂપાંતરણ કરે છે અને ખોરાકને આલ્કલાઇન બનાવે છે। હવે એ ખોરાકને આલ્કલાઇન બનાવે ત્યારે જ સ્વાદુરસની અંદર જે ઉત્સેચક છે એ ઉત્સેચક કાર્ય કરે। બરાબર, તો સ્વાદુ
ઉત્સેચક છે એ ઉત્સેચકના નામ આપણે યાદ કરીએ તો સ્વાદુરસમાં જઠરની અંદર પ્રોટીનના પાચન માટે પેપ્સિન ઉત્સેચક છે તો સ્વાદુરસની અંદર પેપ્સિનના પાચન માટે ટ્રિપ્સિન કાર્બોદિતના પાચન માટે એમાઇલેઝ કાર્બોદિતના પાચન માટે યાદ કરી રાખજો એ બી સી ડી આ સી થી શરૂ થાય છે સી ની નજીકનો અક્ષર કયો છે તો એ અને આમાં શરૂઆત પણ આપણે એમાઇલેઝ થી કરેલું છે તો કાર્બોદિતના પાચન માટે એમાઇલેઝ ઉત્સેચક એમાઇલેઝ ઓકે અને ચરબીના પાચન માટે લાઇપેઝ એમાની જગ્યાએ લા શબ્દ ઉમેરી દેવાનો છે એટલે જે નવો ઉત્સેચક બનશે એ લાઇપેઝ જે શેનું વિઘટન કરે છે ચરબીનું બરાબર હવે આ જે ખોરાક છે એમાં આંત્રરસ ભળે છે હવે આપણે એમાં આંત્રરસનું કાર્ય નાના આંતરડાની અંદર જ આંત્રરસ પણ ભેગાય છે આંત્રરસ હોય છે પોતાનો આંત્રરસમાં આવેલા ઉત્સેચકો આમાં જે ઉત્સેચક છે પ્રોટીનનું એમિનો એસિડમાં જટિલ કાર્બોદિતનું ગ્લુકોઝમાં અને ચરબીનું ફેટી એસિડ અને ગ્લિસરોલમાં રૂપાંતરણ કરે છે ઓકે છે ને સહેલું હવે આમાં બે માર્કના પ્રશ્ન એવા પણ પૂછી શકાય કે બે બે માર્કના પ્રશ્નનો બંચ કરીને ચાર માર્કમાં પૂછી શકાય એવો પ્રશ્ન પૂછી શકાય કે જઠરમાં એસિડ નું કાર્ય શું એ બે માર્ક માટે આવી શકે કે જઠરમાં પાચન સમજાવો અથવા તો નાના આંતરડામાં પાચન સમજાવો તો આ રીતે ગમે રીતે તમે પ્રશ્ન પૂછાય તો પણ તમે આટલા મુદ્દા યાદ રાખેલા હશે તો તમને કોઈ પણ પ્રશ્નનો જવાબ આવડશે થેન્ક યુ મિત્રો